મારું નામ જીતુભાઈ. આપણે ગણેશ ઉત્સવને અમારી એક ધાર્મિક મહોત્સવ સમિતિ છે અને ધાર્મિક મહોત્સવ સમિતિએ જ્યારે સ્થાપના કરી ત્યારે એક નાના ગણપતિ લાવી અને આપણે અહીંયા સ્થાપના કરેલી. આજે 13મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. 13મા વર્ષનો આજે 6ઠો દિવસ છે અને દાદાની દયાથી આવડી મૂર્તિ અમે મૂર્તિ બધા કાર્યકર ભાઈઓ અને સહકાર છે અમારા એરિયાનો, સપોર્ટ છે બધો અમારા સોસાયટીનો, અમારા એરિયાનો, અમારા લતાવાસીઓનો, કે જે બધા કાર્યક્રમોમાં શાંતિથી સફળતા એવો કાર્યક્રમ અમને રજૂ કરીએ છીએ, જેમાં અમે ધાર્મિક કાર્યક્રમો રાખીએ છીએ. બાળકો માટેના સ્પીચ કોમ્પિટિશન, ડાન્સ કોમ્પિટિશન અને ડ્રોઈંગ્સના બાળકોને પ્રોત્સાહન મળે એટલા માટે અમે આ કાર્યક્રમો એવા રાખીએ છીએ. અને 13મા વર્ષમાં મંગલ પ્રવેશ. ગણપતિ બેસાડવાની વિશેષતા કોઈ અંધશ્રદ્ધા નથી, પણ વિશેષતા એ છે આખું વર્ષ જે આપણે કામ ધંધા કરતા હોઈએ છીએ એમાં એક દિવસ 10 દિવસ આપણે એવા કાઢીએ કે ભગવાનને ધાર્મિકતા આપણામાં મનોવૃત્તિ આવે, ધાર્મિકતામાં આપણે સંકળાતા રહીએ. અને આપણો હિન્દુ ધર્મ છે જે બાલસાહેબ તિલકે જ્યારે આ ગણપતિનો ઉત્સવ કાઢ્યો એનાથી જે કાંઈ સમૂહ ભેગો થયો એકતા થઈ એના માટે આપણે આ બધું કરીએ છીએ. ભક્તો એવી કોઈ અંધશ્રદ્ધામાં કોઈ માનતા કરતા નથી, પણ ભક્તો દિવેલ લઈને આવે, કોઈ શ્રીફળ લઈને આવે છે, એવું છે. બીજી કોઈ એવી માનતાઓ પૂરી થઈ કે આ તે એવું કાંઈ છે નહીં. હા, આપણે માટીની મૂર્તિ છે અને 6.5 ફૂટની છે, માટી સાથે થોડું POP છે, બંને છે. અમારા 950 થી 1000 છોકરાઓ બટુક ભોજન લે છે, બાળકો 950 થી 1000 છોકરાઓ બટુક ભોજન લે છે અને તેમની સાથે કોઈ દાદા દાદી મમ્મી કે દીદી આવેલા હોય તો એ પ્રસાદ લે છે. એના પછી અમારા કાર્યકર ભાઈઓ 40 થી 45 કાર્યકરો છે એ પ્રસાદ લે છે. ભક્તો લગભગ મને યાદ છે ત્યાં સુધી અમે બાળકોની જે ડિશો રાખી છીએ એ ડિશો અમે એક પ્રસાદમાં પણ રાખીએ છીએ, એટલે 2000 થી 2200ની સંખ્યામાં અમારી આરતી દરરોજની ઉતરે છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.